ભાવનગર જિલ્લામાં અનેક જગ્યાએ ખનીજ ચોરી થઈ રહી છે, જેને લઈને ભાવનગર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા પેટ્રોલિંગ અને અલગ અલગ જગ્યાએ રેડ કરતા હોય છે. પરંતુ ગત તારીખ 26ના રોજ ભૂસ્તર શાસ્ત્રી ભરતકુમાર જાલોદરા બપોરના સમયે ઘરે જમવા જઈ રહ્યા હતા તે દરમિયાન કલેક્ટર કચેરીની અંદર 3 અજાણ્યા ઈસમો શંકાસ્પદ જણાતા તેમના નામ પૂછી તપાસ કરતા 2 ઈસમો નાસી છૂટ્યા હતા, જ્યારે એક શખ્સ ઝડપાઈ ગયો હતો, જેની પાસેથી 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા અને તેમાં નોટિફિકેશન જોતા ખાણ ખનીજની ટીમની પેટ્રોલિંગની માહિતી આપતા હોય તેવું માલુમ પડ્યું હતું. પરંતુ અન્ય કર્મચારી આવે તે પહેલાં આ ઈસમ પણ નાસી છૂટ્યો હતો. બાદમાં કાલે ભૂસ્તર શાસ્ત્રી ભરતકુમાર જાલુદરા દ્વારા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં 5 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ખાણ ખનીજ માફિયાની જાસૂસી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. તારીખ 26/4/2024ના રોજ અમે જ્યારે કચેરી સરહદે અમારી ઓફિસમાં કામગીરી કરતા હતા ત્યારે અમે લંચના ટાઈમે જમવા જતા ત્યારે નીચે 3 અજાણ્યા ઈસમો અમને શંકાસ્પદ જણાતા અમે તેને નામઠામ પૂછવા માટે એમની પાસે ગઈ તો અમને જોઈ અને એ ભાગવાની કોશિશ કરેલ. એમ 3 પૈકી 1 ઈસમ અમારા હાથમાં ઝડપાઈ ગયો. તો એમની અમે તપાસ કરતા એના ખીચ્ચામાંથી 2 મોબાઈલ મળી આવેલ. મોબાઈલના નોટિફિકેશનમાં ચેક કરતા વોટ્સઅપ ગ્રુપમાં એ અધિકારીને રેકી કરી અને મેસેજ આપતા હોય તેવું અમને જણાતા બંને મોબાઈલ જપ્ત કરીને અમે અમારી ટીમને બોલાવતા એ પણ માણસ મોબાઈલ મૂકી અને નાસી ગયો. ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આવેલ ખાણ ખનીજ કચેરીના તપાસ અધિકારીની રેકી તથા જાસૂસી કરી તપાસ અધિકારીઓના લોકેશન, ગાડીઓના ફોટોગ્રાફ્સ, ગાડીના નંબર, ગાડીમાં બેઠેલ કુલ અધિકારી કર્મચારી તેમજ ગાડી કઈ તરફ કયા રસ્તાને ક્યાં સ્થળે જાય છે તેની સંવેદનશીલ માહિતીઓ પૂરી પાડનાર યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર, કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર, કુલદીપસિંહ મહાવીરસિંહ ગોહિલ, નાનુભાઈ માલિક ઉર્ફે બાપા સીતારામ નાનુ અને વોટ્સએપ ગ્રુપ એડમિન વિરુદ્ધ ભૂસ્તર શાસ્ત્રી ભરતકુમાર જાલુદરા દ્વારા તેઓ વિરુદ્ધ ફરિયાદ આપી ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે, જે અનુસંધાને ભાવનગર LCBએ યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર, કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર જિલ્લા ખાતે ભૂસ્તર વિભાગમાં નોકરી કરતા ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી શ્રી BM જાલોદરાએ એવી રજૂઆત કરેલ કે 4 જેટલા વ્યક્તિઓ, એમના અધિકારી તથા કર્મચારી અને ગાડીઓનો પીછો કરતા હોય એવી એમને શંકા છે. આ મુજબની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. ભૂસ્તર શાસ્ત્રીએ આપેલી ફરિયાદના આધારે યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર, કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર, કુલદીપસિંહ મહાવીરસિંહ અને નાનુભાઈ માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. સમગ્ર તપાસના અંતે યુવરાજસિંહ ગુલાબસિંહ અને કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર આ 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ત્યારબાદ અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. વધુમાં આ આરોપી ભૂસ્તર શાસ્ત્રી અને એમના વિભાગના વાહનો, અધિકારીઓ અને કર્મચારીઓનો પીછો કરી કે તેમના લોકેશન કોઈ અન્ય વ્યક્તિઓ સાથે શેર કરતા હોય એવી આશંકાઓ દ્રઢપણે રહેલી છે. એ દિશામાં ભાવનગર પોલીસ તપાસ કરી રહી છે. આ સમગ્ર રેકેટમાં અન્ય કેટલા નાગરિકો, અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે એની તળસ્પર્શી તપાસ ચાલી રહી છે અને જેટલા પણ આરોપીઓ આમાં સંડોવાયેલા છે તમામની કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવનાર છે.